आज आप मध्यकनी अंदर जयरे वर्गीकृत स्वरूप ने माहिती आपेली होनी अंदर सतत आवृत्ति वितरण आप त्यारने रीतना दाखला जोईए। लास्ट में आप मध्यक में अवर्गीकृत स्वरूप माहितीना दाखला जोया, त्यारबाद वर्गीकृतनी अंदर असतत प्रकारनी आवृत्ति वितरण आपेला होय त्यारना दाखला जोया। हवे तो के मध्यकनी अंदर सतत आवृत्ति वितरण आपेलू होय एना दाखला जोईए, तो हवे थोड़ूक आपणे नवू शीखवू पड़शे। आपणे एक्स बार माटेनुं सूत्र तो जाणीए ज छीए कि एक्स बार बराबर शुं लखता था, तो एक्स बार बराबर सिग्मा एफ डी छेदमां एन। तो आपणे एफ डी वाली रीतने बदले आपणे कई रीत अपनावी हती, तो कि एफ एक्सना छेदमां एन। तो आपणे मध्यकनुं सूत्र नवू बनाव्युं हतुं કે x બાર બરાબર સિગ્મા એફ એક્સ છેદમાં એન। તમે ટેક્સ્ટબુકમાં જોવો તો એફ ડી વાળું સૂત્ર છે, આપણે એફ એક્સ વાળી રીત જ શીખવાની છે। તો એફ એક્સના છેદમાં એન આપણે સતતની અંદર પણ એ જોયું, અસતતમાં પણ એ જ જોવાનું છે, દરેકમાં એક જ સરખું સૂત્ર રાખશું। પરંતુ સતત આવૃત્તિ વિતરણ છે ત્યારે આપણે એક નવું સૂત્ર યાદ રાખવું પડશે મધ્ય કિંમતનું। ધોરણ અગિયારમાં શીખીને જ આપણે આવ્યા છીએ કે ભાઈ મધ્ય કિંમતનું સૂત્ર શું થાય, તો કે મધ્ય કિંમત બરાબર વર્ગની ઉર્ધ્વ સીમા પ્લસ વર્ગની અધ સીમા ભાગ્યા બે। મતલબ વર્ગની અંદર જે તમને વર્ગ આપેલો છે તેમાં બે સીમા, એક ઉર્ધ્વ સીમા એક અધ સીમા, બંનેનો સરવાળો ભાગ્યા બે। આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરશું। હવે જો પ્રશ્ન અહીં થશે કે વર્ગ છે એ નિવારક પણ હોઈ શકે અનિવારક પણ હોઈ શકે, વર્ગ જેવો હોય તેવો નિવારક હોય તો ભલે અનિવારક હોય તો પણ ભલે, આપણે શું કરશું મધ્ય કિંમત એની શોધશું। દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન પણ હોય અસમાન પણ હોય કોઈ પણ પરિસ્થિતિ હોય, આપણે એક જ કામ કરવાનું કે વર્ગની મધ્ય કિંમત શોધવાની છે। તો મધ્યક માટેની છેલ્લી રીત, પહેલી રીત આપણે જોઈ અવર્ગીકૃત માહિતી માટે, બીજી જોઈ વર્ગીકૃત, વર્ગીકૃતની અંદર પહેલો મુદ્દો જોયો અસતત આવૃત્તિ વિતરણ, અને હવે જોવાનું છે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે આપણે મધ્યક કેવી રીતના મેળવવું। તો નવું એક જ કોન્સેપ્ટ શું યાદ રાખવાનું છે, મધ્ય કિંમત બરાબર વર્ગની ઉર્ધ્વ સીમા પ્લસ વર્ગની અધ સીમા ભાગ્યા બે। હવે જોઈએ ઉદાહરણ નંબર 9થી શરૂઆત કરવાની છે, તો કે ઉદાહરણ નંબર 9 છે એ તમને પાના નંબર 76 ઉપર આપણને આપવામાં આવ્યું છે। તો ટેક્સ્ટ બુકની અંદર વિદ્યાર્થીઓ પાના નંબર 76 ઉદાહરણ નંબર જોઈએ અને એમને શીખવાનો પ્રયત્ન કરીએ। તો ઉદાહરણની અંદર આપણને આપ્યું છે કે કોઈ એક ઝોનમાં આવેલી જુદી જુદી કંપનીઓના વાર્ષિક વેચાણનું વિતરણ નીચે પ્રમાણે છે, કંપનીના વેચાણ વેરાનો મધ્યક શોધો। જુદા જુદા ઝોનના કંપનીનો વાર્ષિક વેચાણ વેરોનું વિતરણ આપણને આપી દીધું છે, હવે એનો આપણે મધ્યક શોધવાનો છે। તો વેચાણ વેરો 1000માં આપ્યો છે અને કંપનીઓની સંખ્યા, વેચાણ વેરો જે તમને આપ્યો છે એમાં વર્ગ આપ્યો છે 0-10, 10-20, 20-30, 30-50, 50-70। તો આપણે પહેલી કોલમ બનાવશું વર્ગ, જે વર્ગ આપણને આપવામાં આવ્યો છે તે વર્ગ લખીએ। તો 0-10 10-20, 20-30, 30-50 અને લાસ્ટમાં છેલ્લો વર્ગ આપ્યો છે 50-70। તમે અહીંયા વર્ગને જોશો એટલે ખ્યાલ આવશે કે દરેક વર્ગ વચ્ચે સમાન વર્ગ લંબાઈ નથી। 0-10 સમાન વર્ગ લંબાઈ આવી, 10-20 સમાન આવી, 20-30 સમાન વર્ગ લંબાઈ આવી, પરંતુ 30-50 અહીંયા વર્ગ લંબાઈ સમાન છે નહીં, તો અહીં વર્ગ લંબાઈ જુદી આવી, 50-70 વર્ગ લંબાઈ જુદી આવી। વર્ગ લંબાઈ જુદી આવે તો પણ આપણને કાંઈ પ્રશ્ન નથી, વર્ગ લંબાઈ સમાન હોય કે અસમાન હોય કોઈ પણ વર્ગ લંબાઈ આપણને આપવામાં આવે આ આપણો વર્ગ થયો। હવે ત્યાર પછી કંપનીઓની સંખ્યા જે આપણને આપવામાં આવી છે 3, 14, 32, 40 અને 21, આ કંપનીઓની જે સંખ્યા છે જે આપણા માટે થશે આવૃત્તિ એટલે એફ। જોઈએ કેટલી કેટલી આપી છે, તો કે 3
चौद बत्रीस चालीस अने लास्ट में एकवीस। आ थई आपणા માટેની આવૃત્તિ। હવે અત્યાર સુધી આપણે દાખલા જોયા હતા એમાં પહેલી કોલમ કઈ હતી તો કે x, બીજી કઈ હતી તો કે f। આપણે શું કરતા હતા તો કે f નો અને x નો ગુણાકાર। પ્રશ્ન એ છે કે અહીંયા આપણને x ની કોલમ આપેલી નથી, આ કારણ આપણે મધ્યક શોધવું હોય તો આપણે સૂત્ર શું લગાવશું જોજો, આ મધ્યકનું સૂત્ર આપણે એક જ રીતનું મધ્યકનું સૂત્ર જોવાનું છે। મધ્યકનું સૂત્ર તો કે એફ ડી વાળી રીતમાં નથી જતા, એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ છેદમાં એન, આ જ વસ્તુ આપણે મેળવવાની છે। તો એન તો આપણને મળી જશે, એન એટલે શું તો કે આવૃત્તિનો સરવાળો, આ એનનું કામ તો થઈ જશે। એન કેલ્ક્યુલેટરની મદદથી ત્રણ વત્તા ચૌદ વત્તા બત્રીસ વત્તા ચાલીસ વત્તા એકવીસ અને કેલ્ક્યુલેટરની મદદથી સરવાળો કરશો એટલે થશે સરવાળો 110। આ તો એકદમ ઇઝી છે, કેલ્ક્યુલેટરની મદદથી એન તો મળી જવાનો છે। પણ હવે તો કે એક્સ ક્યાં આપણી આગળ, એક્સ તો છે નહીં, અત્યાર સુધીના દાખલામાં આપણે પહેલી કોલમ એક્સ કહેતા હતા પરંતુ અહીં તો વર્ગ છે, તો એક્સ કોલમ બનાવવાની છે। એક્સ એટલે બીજું કાંઈ નથી, એક્સ એટલે મધ્ય કિંમત। શું છે? મધ્ય કિંમત। મધ્ય કિંમત એનું સૂત્ર છે વર્ગની ઉર્ધ્વસીમા વત્તા વર્ગની અધસીમા ભાગ્યા બે। તો કેવી રીતના મળશે તો જોજો, આપણે શું છે આ વર્ગ લઈએ, વર્ગની ઉર્ધ્વસીમા વત્તા અધસીમા એટલે જીરો વત્તા દસ, આ બંને કિંમતનો સરવાળો કરવાનો, જીરો વત્તા દસ ભાગ્યા બે। જીરો વત્તા દસ તમે કેલ્ક્યુલેટરની મદદથી કરી લ્યો, જીરો વત્તા દસ ભાગ્યા બે એટલે કેટલા થશે તો કે પાંચ, આ થયા પાંચ। અહીંયા બીજા વર્ગ માટે તો પ્રથમ વર્ગ કિંમત દસ વત્તા વીસ એટલે કે દસ વત્તા વીસ ભાગ્યા બે, દસ વત્તા વીસ ત્રીસ, ત્રીસ ભાગ્યા બે થશે પંદર, વીસ વત્તા ત્રીસ, આવી રીતે કેલ્ક્યુલેટરની મદદથી દરેક કિંમત તો કે વીસ વત્તા ત્રીસ એટલે પચાસ, પચાસ ભાગ્યા બે એટલે થશે પચીસ, અહીંયા ત્રીસ વત્તા પચાસ એટલે થયા એંસી, એંસી ભાગ્યા બે એટલે થશે ચાલીસ, અને લાસ્ટમાં પચાસ વત્તા સિત્તેર એટલે થશે એકસો ને વીસ ભાગ્યા બે થશે સાહીઠ। આમ આપણને રકમમાં એક્સ આપેલો નહોતો, આપણે એક્સ મેળવી લીધો। ફરીથી જોઈએ તો શું કરવાનું તો કે આપેલો વર્ગ છે એ વર્ગ મેં એમનો એમ લખી નાખ્યો, એ વર્ગની દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય અસમાન હોય, વર્ગ નિવારક હોય અનિવારક હોય, જે હોય જેવો વર્ગ હતો તેવો વર્ગ લખી લીધો। ત્યાર પછી તો કે આવૃત્તિ આપણને રકમમાં આપેલી જ હોય તો અહીંયા આવૃત્તિ ત્રણ ચૌદ બત્રીસ ચાલીસ અને એકવીસ। હવે આવૃત્તિના સરવાળાને આપણે શું નામ આપવાનું છે તો કે એન, તો આનો સરવાળો ત્રણ વત્તા ચૌદ વત્તા બત્રીસ વત્તા ચાલીસ વત્તા એકવીસ એટલે એકસો ને દસ, આનો સરવાળો એકસો ને દસ। આ એક્સ નામની કોલમ આપણી પાસે અત્યાર સુધી નહોતી, આપણે અગાઉ જે કાંઈ દાખલા જોયા એની અંદર એક્સ આપણને આપી દીધો હતો। હવે એક્સ આપણે મેળવો, કેવી રીતના મેળવો એક્સ તો કે એક્સ એટલે બીજું કોઈ નથી, કોણ છે? મધ્ય કિંમત। એવું હોય તો આપણે એની ઉપર લખી નાખશું, મધ્ય કિંમત। તો મધ્ય કિંમત આ એક્સ કેવી રીતના મેળવવાનો તો કે વર્ગની ઉર્ધ્વસીમા વત્તા અધસીમા ભાગ્યા બે, તો વર્ગની ઉર્ધ્વસીમા વત્તા અધસીમા ભાગ્યા બે એટલે જીરો વત્તા દસ એટલે દસ ભાગ્યા બે એટલે પાંચ, વીસ વત્તા ત્રીસ, વીસ વત્તા દસ ત્રીસ ભાગ્યા બે પંદર, વીસ વત્તા ત્રીસ પચાસ ભાગ્યા બે એટલે પચીસ, ત્રીસ વત્તા પચાસ વત્તા ત્રીસ વત્તા પચાસ ભાગ્યા બે એટલે એંસી, એંસી ભાગ્યા બે એટલે ચાલીસ,
पचास वत्ता सित्तेर एटले थे 120 भाग्या बे एटले 60। हवे आपणे आपणा सूत्र मुजब शू करवानुं छे तो के एन अहींथी टोटल आपणने मळी गयो 110। हवे शू करवानुं तो के एफ नो एक्स नो गुणाकार। हवे तो एकदम सरळ थई गयो, एफ नो एक्स नो गुणाकार एटले शू तो के 3 × 5 14 × 15 32 × 25 40 × 40 21 × 60। આપણે અગાઉ જે દાખલા જોયા હતા એમાંની એક નવી કોલમ આવી, આ બે કોલમનો તો ગુણાકાર કરતા જ આવીએ છીએ। તો જોઈએ તો 3 × 5 એટલે થયા 15, 14 × 15 એટલે થશે 210, 32 × 25 એટલે થશે 800, 40 × 40 થશે 1600 અને 21 × 60 એટલે થશે 1260। તો આ થયો આપણો એફ નોન એક્સનો ગુણાકાર, 5 × 3 15, 15 × 14 210, 25 × 32 800, 40 × 40 1600, 60 × 21 એટલે 2160। હવે તો કે એનો સરવાળો સૂત્રમાં શું કહે છે એનો સરવાળો, એટલે આપણે એનો સરવાળો કરશું। 6 × f(x) સરવાળાને શું કહેવાય, 6 × f(x) 15 + 210 + 800 + 1600 + 1260। કેલ્ક્યુલેટરની મદદથી કરશો એટલે થશે 3885, 3885। કેલ્ક્યુલેટરની મદદથી આનો સરવાળો જ કરવાનો છે આપણે, 15 + 210 + 800 + 1600 + 1260 એટલે થયા 3885। હવે આપણે શું કરશું તો કે આપણા સૂત્રની અંદર જ કિંમત મૂકવાની છે, સિગ્મા એફએક્સની જગ્યાએ મૂકવાના છે 3885 ભાગ્યા એનની જગ્યાએ મૂકવાના છે એન બરાબર આપણને મળ્યા 110। 3885 ભાગ્યા 110 કેલ્ક્યુલેટરની મદદથી કરશું એટલે જવાબ પ્રાપ્ત થશે 35.318। આપણા પોઈન્ટ પછી બે આંકડા લેવાના થતા હોય એટલે આ 35 પોઈન્ટ, આ પોઈન્ટ પછીના બે અંક લેવાના છે એટલે 31, ત્રીજો અંક જોઈએ 5 અથવા 5 થી વધુ હોય તો 1 ઉમેરશો એટલે 8 છે એટલે 31ની બદલે કેટલા થઈ જશે 32 એટલે 35.32 આ થયો મધ્યક। તમારી ટેક્સ્ટ બુકની અંદર જોઈ શકો છો તમે કે એ લોકોએ ટૂંકી રીતના સૂત્રનો ઉપયોગ કર્યો છે, તો આ ટૂંકી રીતના સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણેલો છે। આપણે ટૂંકી રીતના ઉપયોગ કરવાની જરૂર નથી, કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી કરતા હોઈ એટલે ભૂલ થવાની કોઈ શક્યતા નથી। હા, જો જાતે ગુણાકાર કરવાના થતા હોય તો 14 × 15 અથવા 32 × 25 કરવાના થતા હોય તો એ ગુણાકાર કરવામાં સમય જાય એવું બનશે, પરંતુ કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર કરતા હોય સરવાળા કરતા હોય એટલે કોઈ પ્રશ્ન આવતો નથી અને શીખવામાં અને સમજવામાં એકદમ સરળ। ફરીથી એક જ નવો મુદ્દો આવ્યો, વર્ગ આપણને આપવામાં આવ્યો છે, વર્ગના આધારે આપણે શું પ્રાપ્ત કર્યું તો કે મધ્ય કિંમત, મધ્ય કિંમતને નામ આપ્યું એક્સ। આટલો જ નવો મુદ્દો, બીજો કશો નવો મુદ્દો છે નહીં। હવે આ જ રીતે થોડીક રકમ મોટી હોય, રકમ થોડી મોટી હોય તો થોડી રકમ મોટી હોવા છતાં પણ આ જ રીતે દાખલો ગણી શકાય છે। તો હવે જોઈએ, એક અગાઉના પેજ ઉપર આપણને ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ નંબર સાત પાના નંબર 74, ઉદાહરણ નંબર 7ની અંદર છે એ આપણને રકમ થોડી મોટી આપવામાં આવેલી છે, તો મોટી રકમ હોવાને કારણે ગુણાકાર કરવામાં થોડીક કાળજી રાખવી પડશે, ભાગાકાર કરવામાં થોડીક કાળજી રાખવી પડશે, બાકી કેલ્ક્યુલેટરની મદદથી કરશો એટલે કોઈ તકલીફ પડશે નહીં। ઉદાહરણ નંબર 7 પેજ નંબર 74, સેમ ઉદાહરણ આપણે નવમું જોયું
एवुज उदाहरण छे जोई बुक मा। नीचेनी माहिती एक फेक्टरी मा काम करता मजूरोनी मासिक आवक दर्शावे छे, तेमनी आवकनो मध्यक शोधो। आवक आपणने आपवामां आवी छे 2000 થી 3000, 3000 થી 4000, 4000 થી 5000, 5000 થી 6000, 6000 થી 7000, 7000 થી 8000, 8000 થી 9000। તો આ આવક છે એને આપણે નામ આપશું વર્ગ। એટલે આપણી પહેલી કોલમ બનશે વર્ગ। વર્ગ ક્યાંથી શરૂ થાય છે? તો કે 2000 થી 3000।3000 4000 4000 થી 5000 5000 થી 6000 6000 થી 7000 7000 થી 8000 અને લાસ્ટમાં 8000 થી 9000। આ આપણને વર્ગ આપવામાં આવેલો છે। વર્ગ પછી આપણને આપવામાં આવી છે મજૂરોની સંખ્યા। તો મજૂરોની સંખ્યા જે આપણા માટે થશે આવૃત્તિ, આ એફ। 2000 થી 3000 જેની આવક હોય એવા મજૂરો છે કેટલા? તો કે 2। 3000 થી 4000ની આવક હોય એવા મજૂરોની સંખ્યા આપણને આપી છે 3। 4000 થી 5000 આવક હોય એવા છે મજૂરોની સંખ્યા 7। 5000 થી 6000 જેની આવક હોય એવા મજૂરની સંખ્યા છે 15। 6000 થી 7000 જેની આવક હોય એવા મજૂર છે 25। જેની આવક 7000 થી 8000 હોય એવા મજૂરની સંખ્યા છે 16। અને 8000 થી 9000 જેની આવક હોય એવા મજૂરની સંખ્યા છે 12। તો આ આપી આપણને મજૂરોની સંખ્યા 2, 3, 7, 15, 25, 16 અને 12। આના આધારે આપણે મધ્યક શોધવાનો છે। એટલે સેમ દાખલો જેવો આપણે ઉદાહરણ નંબર 9 જોયું એ જ પરિસ્થિતિવાળો દાખલો છે। તો વર્ગ અને મધ્યક, વર્ગ અને આવૃત્તિ પછી કઈ કિંમત મેળવવાની? મધ્ય કિંમત। તો અહીંયા આપણે મધ્ય કિંમત ડાયરેક્ટ નામ આપી દઈશું x। કેલ્ક્યુલેટરની મદદથી મધ્ય કિંમતનું સૂત્ર અહીંયા છે, વર્ગની ઉર્ધ્વસીમા પ્લસ વર્ગની અધસીમા ભાગ્યા 2, ઉર્ધ્વસીમા વત્તા અધસીમા ભાગ્યા 2। તો અહીંયા આપણે 2000 વત્તા 3000 ભાગ્યા 2 કરશું, પછી 3000 વત્તા 4000 ભાગ્યા 2 કરશું, પછી 4000 વત્તા 5000 ભાગ્યા 2, 5000 વત્તા 6000 ભાગ્યા 2, 6000 વત્તા 7000 ભાગ્યા 2, 7000 વત્તા 8000 ભાગ્યા 2, 8000 વત્તા 9000 ભાગ્યા 2। આવી રીતના આપણે મધ્ય કિંમત મેળવશું। તો સૌ પ્રથમ 2000 વત્તા 3000 એટલે થયા 5000, 5000 ભાગ્યા 2 કરીએ એટલે થશે 2500, 3000 વત્તા 4000 એટલે 7000, 7000 ભાગ્યા 2 એટલે 3500, 5000 વત્તા 4000 એટલે 9000, 9000 ભાગ્યા 2 કરશું એટલે થશે 4500, 5000 વત્તા 6000 એટલે 11000, 11000 ભાગ્યા 2 કરશું એટલે 5500, 6000 વત્તા 7000 એટલે થયા 13000, 13000 ભાગ્યા 2 કરશું એટલે 6500, 7000 વત્તા 8000 એટલે 15000, 15000 ભાગ્યા 2 કરશું એટલે થશે 7500, 8000 વત્તા 9000 એટલે થયા 17000, 17000 ભાગ્યા 2 કરશું એટલે 8500। આ થઈ આપણી મધ્ય કિંમત। આ દાખલાને અને આ દાખલાને એટલો જ તફાવત છે કે અહીં મધ્ય કિંમત મેળવતા 5, 15, 25, 40, 60 પ્રમાણમાં નાની સંખ્યા હતી, અહીંયા આપણે મધ્ય કિંમત મેળવો એટલે પ્રમાણમાં મોટી સંખ્યા થઈ। મોટી સંખ્યાનો દાખલાનો એકાદો મહાવરો કરીએ એટલે ખબર પડે કે મોટી સંખ્યા હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં। 2500, 3500, 4500, 5600, 6500, 7500, 8500, 9500, 10000, 11000, 12000, 13000, 14000, 15000, 16000, 17000, 18000, 19000, 20000, 21000, 22000, 23000, 24000, 25000, 26000, 27000, 28000, 29000, 30000, 31000, 32000, 33000, 34000, 35000, 36000, 37000, 38000, 39000, 40000, 50000, 60000, 70000, 71000, 72000, 73000, 74000, 75000, 76000, 77000, 78000, 79000, 80000, 81000, 82000, 83000, 84000, 85000, 86000, 87000, 88000, 89000, 90000, 91000, 92000, 93000, 94000, 95000, 96000, 97000, 98000, 99000, 100000, 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
હવે આપણે શું ગોતવાનું છે આનું, તો કે મધ્યક. તો આપણે મધ્યક શોધીએ. મધ્યક માટેનું સૂત્ર થશે એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ છેદમાં એન. તો સૌ પ્રથમ આપણે જાણીએ એમ કે એન મેળવી લઈએ. એન એટલે આવૃત્તિનો સરવાળો, બે વત્તા ત્રણ વત્તા સાત વત્તા પંદર વત્તા પચીસ વત્તા સોળ વત્તા બાર, બધાનો કેલ્ક્યુલેટરની મદદથી આપણે સરવાળો કરીએ એટલે થશે એંસી. આનો સરવાળો એંસી. એન તો મળી ગયા, હવે શું કામ કરવાનું? તો કે એફનો ને એક્સનો ગુણાકાર. થોડીક મહેનત માગી લઈએ, એવો થોડુંક કાળજીપૂર્વક કાર્ય કરે એવી પરિસ્થિતિ આવશે કે કાળજીપૂર્વક તમે કામ કરશો એટલે ભૂલ થવાની સંભાવના શૂન્ય થઈ જશે, ભૂલ થશે નહીં, એક પણ પ્રકારની ભૂલ નહીં થાય. શું કરવાનું છે? તો કે એફનો ને એક્સનો ગુણાકાર, બે ગુણ્યા પચીસો, ત્રણ ગુણ્યા પાંત્રીસો, સાત ગુણ્યા પિસ્તાલીસો, પંદર ગુણ્યા પાંચ હજાર પાંચસો, પચીસ ગુણ્યા છ હજાર પાંચસો, સોળ ગુણ્યા સાત હજાર પાંચસો અને બાર ગુણ્યા આઠ હજાર પાંચસો. પ્રમાણમાં રકમ મોટી થશે, કાળજીપૂર્વક કામ કરવાનું છે. તો બે ગુણ્યા બે હજાર પાંચસો એટલે થયા પાંચ હજાર. ત્રણ ગુણ્યા પાંત્રીસો, ત્રણ ગુણ્યા પાંત્રીસો એટલે થશે દસ હજાર પાંચસો, દસ હજાર પાંચસો. ત્યાર પછી સાત ગુણ્યા ચાર હજાર પાંચસો, સાત ગુણ્યા ચાર હજાર પાંચસો એટલે થશે એકત્રીસ હજાર પાંચસો. સાત ગુણ્યા ચાર હજાર પાંચસો એટલે થશે એકત્રીસ હજાર પાંચસો. ત્યાર પછી પંદર ગુણ્યા પાંચ હજાર પાંચસો, પંદર ગુણ્યા પાંચ હજાર પાંચસો એટલે થશે બ્યાસી હજાર પાંચસો. કેટલા થશે? બ્યાસી હજાર પાંચસો. પ્રમાણમાં રકમ મોટી થશે પરંતુ કેલ્ક્યુલેટરની મદદથી દાખલો ગણશું, ભૂલ થશે નહીં. હવે પચીસ ગુણ્યા છ હજાર પાંચસો, કાળજીપૂર્વક ગુણાકાર કરવો પડશે કારણ કે મોટી રકમ થશે. પચીસ ગુણ્યા છ હજાર પાંચસો એટલે થશે એક લાખ બાસઠ હજાર પાંચસો. કેટલા થશે? એક લાખ બાસઠ હજાર પાંચસો. ત્યાર પછી સોળ ગુણ્યા સાત હજાર પાંચસો, સોળ ગુણ્યા સાત હજાર પાંચસો એટલે થશે એક લાખ વીસ હજાર. કેટલા? તો કે એક લાખ વીસ હજાર. ત્યાર પછી બાર ગુણ્યા આઠ હજાર પાંચસો, બાર ગુણ્યા આઠ હજાર પાંચસો થશે એક લાખ બે હજાર, એક લાખ બે હજાર. બહુ કાળજીપૂર્વક આપણે ગુણાકાર કર્યો છે, એટલો જ કાળજીપૂર્વક એનો સરવાળો કરવો પડશે કારણ કે આપણા સૂત્રમાં શું છે? સિગ્મા એફ એક્સ. એટલે આપણે આનો સરવાળો કરશું, સિગ્મા એફ એક્સ એનો સરવાળો પણ એટલો જ કાળજીપૂર્વક કરશું. તો સરવાળો પાંચ હજાર વત્તા દસ હજાર પાંચસો વત્તા એકત્રીસ હજાર પાંચસો વત્તા બ્યાસી હજાર પાંચસો વત્તા એક લાખ બાસઠ હજાર પાંચસો વત્તા એક લાખ વીસ હજાર વત્તા એક લાખ બે હજાર. ટોટલ સરવાળો થશે પાંચ લાખ ચૌદ હજાર, પાંચ લાખ ચૌદ હજાર. કેટલો થશે? પાંચ લાખ ચૌદ હજાર. હવે કાંઈ નથી, સેમ બંને દાખલા મુજબ એક જ સરખી પ્રક્રિયા કરી. સૂત્રની અંદર પણ આપણે જે જરૂરી છે એ વસ્તુ મળી ગઈ, સિગ્મા એફ એક્સ. સિગ્મા એફ એક્સ પાંચ લાખ ચૌદ હજાર ભાગ્યા એન બરાબર એંસી. પાંચ લાખ ચૌદ હજાર ભાગ્યા એંસી. કેલ્ક્યુલેટરની મદદથી કાળજીપૂર્વક ભાગાકાર કરશો એટલે જવાબ આવશે છ હજાર ચારસો પચીસ, છ હજાર ચારસો પચીસ. તમારી ટેક્સ્ટબુકની અંદર પણ એટલો જ જવાબ આવ્યો છે, છ હજાર ચારસો પચીસ.
परंतु आपणे जे रीते शीख्या छे ए रीत एमां छे नहीं। ए लोको टूंकी रीते दाखलो गणे छे, आपणे टूंकी रीते दाखलो गणवानी जरूर नथी। तो आ थई आपणी कई रीत, तो के मध्यकनी सतत आवृत्ति वितरण माटेनी रीत। तो आने लगता दाखला छे घणा बधा तमने टेक्स्ट बुकनी अंदर स्वाध्यायमां मेन स्वाध्यायमां पण आपेला छे। महावरो करजो, प्रेक्टिस करजो, एकदम ईजी। आपणे अत्यार सुधीमां एक જ સૂત્ર યાદ રાખ્યું છે, જોજો કયું સૂત્ર, તો કે ભાઈ વર્ગીકૃત સ્વરૂપની માહિતી હોય તો એના માટે એક જ સૂત્ર યાદ રાખ્યું, એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ છેદમાં એન। પછી આવૃત્તિ સતત હોય તોય ભલે, અસતત હોય તોય ભલે, એક જ રીતનું સૂત્ર આપણે યાદ રાખ્યું છે। ટૂંકી રીતની અંદર આપણે ગયા નથી, અને અવર્ગીકૃત સ્વરૂપની માહિતી હોય તો સિગ્મા એક્સ અપોન એન, સિગ્મા એક્સ અપોન એન, આ જ રીત આપણે જોઈ છે। ફરક એટલો કે અહીંયા એન એટલે આવૃત્તિની કુલ સંખ્યા થશે, અને અહીંયા એન એટલે આવૃત્તિનો કુલ સરવાળો, જેમ આપણે અહીંયાનો સરવાળો કર્યો તેમ અહીંયા પણ સરવાળો કર્યો તેમ। એકદમ સરળ છે, એકદમ ઈઝી છે, અને એકની એક વસ્તુ જ છે, ધોરણ 10ની અંદર શીખીને આવ્યા એ જ વસ્તુ છે। તો મહાવરો કરજો, પ્રેક્ટિસ કરજો, જાતે ગણવાનો પ્રયત્ન કરજો।